नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञान विहार स्कूल ना ऑनलाइन शिक्षण में आप सबनु स्वागत छे। धोरण 5 विषय अंग्रेजी। तो चलो विद्यार्थी मित्रों, आपणे कालना शिक्षण नी अंदर चालू वर्तमान काल के एक्शन वर्ड छे एनी पाछळ आपणे आईएनजी प्रत्यय लगाड़ता शीखाता। आपणे युनिट 4 के जेनी अंदर अलग अलग एक्शन वर्ड ने आपणे यूनिट 4 आई एम लर्निंग इंग्लिश जे पाठ करी रह्या हता जेनी अंदर आपणे शीखाता अलग अलग एक्शन वर्ड्स एटले के क्रिया दर्शावता शब्द, एना उपरथी आपणे शुं शीखा तो के एक्शन वर्ड छे तेनी पाछळ आपणे आईएनजी प्रत्यय लगाड़ीए छीए। तो चालू वर्तमान काळ होय, चालू क्रिया होय दर्शाववा माटे आईएनजी प्रत्यय लगाड़ीए छीए। तो आईएनजी प्रत्ययना नियमो सहित आपणे आगळना पाठमां शीखी गया छीए। हवे एनो उपयोग छे ए पाठनी अंदर आगळनी एक्टिविटीमां थतो होय ते समझीए। एक्टिविटी 4A पाठ्यपुस्तकनी अंदर एक्टिविटी 4A जेमां आपणे सरस मजानी स्टोरी आपी छे। अने स्टोरी केना विशे छे ख्याल छे? तो के स्टोरी आपी छे पायल विशे। तमने बधाने खबर छे ने, मेडम नुं नाम पण शुं छे? दीदी नुं नाम पायल। तो आ स्टोरी छे ई पण पायल नी छे। तो पायल नी स्टोरी छे एने आपणे बधाए समजवानी छे। जे पाઠ્યની અંદર આપી છે એની અંદર આપણે ચિત્ર અને એનો ફકરો આપેલો હશે, રેડી? તો કે એને ઇંગ્લિશ છે એનું આપણે વાંચતું જવાનું, એ ફકરા સમજતા જવાના અને એના પ્રશ્ન અને એના ટ્રુ ફોલ્સ જે આપેલા હોય તે આપણે સમજાય જાય। તો આમાં આપણે ઇંગ્લિશ જ આપેલું છે। તો આપણે આઈડિયલ બુક જે છે, આઈડિયલ બુકની અંદર પેજ નંબર 20 ઉપર, પેજ નંબર 20 ઉપર એક્ટિવિટી 4, રેડી? તો કે પેજ નંબર 20 ઉપર એક્ટિવિટી 4 છે એ પણ આ જે પાયલવાળી સ્ટોરી છે એ છે, રેડી? પણ આમની અંદર આપણે એનું ઇંગ્લિશ, એના ઉચ્ચાર અને અર્થ સહિત આપ્યું છે કે જેથી કરીને આપણે કોઈ શબ્દ એવો અટપટો લાગે અને ન સમજી શકીએ તો આમાંથી સમજાય છે। તો આમાંથી પણ આપણે જેનો ઉચ્ચાર અને અર્થ સહિત કરી શકીએ છીએ। તો બધા વિદ્યાર્થીઓ આની મદદ પણ લેશે કે કોઈ એવો શબ્દ ન સમજાતો હોય તો આની અંદર આપણે આપેલો છે। ચલો રેડી ભાઈ, એક જ સ્ટોરી છે એનો ઉચ્ચાર અને અર્થ સહિતમાં આપણે આપેલી છે। ચલો આપણે આઈડિયલની અંદર જ ચલાવીએ એટલે તમને બધાને ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય તો એ સોલ્વ થઈ જાય। ચાલો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની આઈડિયલ બુકની અંદર પેજ નંબર 20 ઉપર એક્ટિવિટી 4 છે તે કાઢશે। ચાલો જેની અંદર આપણે આપ્યું છે એક્ટિવિટી 4 પાયલવાળી સ્ટોરી જોઈએ। તો કે લુક સી ઇઝ પાયલ, અહીંયા આપણે આપ્યું છે કે લુક એટલે કે જુઓ, આપણે બધાને શું કહે છે લુક એટલે કે તમે બધા જુઓ, સી ઇઝ પાયલ તે પાયલ છે। આપણે જે ચિત્ર આપ્યા ને આ ચિત્રની અંદર એમ કહે છે કે તમે બધા જુઓ તે પાયલ છે। આ ચિત્રની અંદર અહીંયા આપણે પાયલ આપેલી છે છે। તો અહીંયા કે છે લુક સી ઇઝ પાયલ, જુઓ પેલી પાયલ છે। સી ઇઝ મેકિંગ રંગોલી, સી ઇઝ એટલે કે તે, મેકિંગ એટલે કે બનાવે છે, રંગોલી એટલે કે રંગોળી, તે રંગોળી બનાવે છે। હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, હર બ્રધર એટલે કે તેનો ભાઈ છે તે ફાયરિંગ, ફાયરિંગ એટલે કે સળગાવી રહ્યો છે, ક્રેકર્સ એટલે કે ફટાકડા, તેનો ભાઈ ફટાકડા સળગાવી રહ્યો છે, ફટાકડા ફોડી રહ્યો છે। હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, તેની માતા છે તે ડેકોરેટ કરે છે ઘરને, ડેકોરેટ એટલે કે શણગારી રહ્યા છે, તેમની માતા ડેકોરેટિંગ ધ હોમ એટલે કે ઘર શણગારી રહ્યા છે। આગળ જોઈએ ઇટ ઇઝ વિન્ટર, વિન્ટર એટલે કે શિયાળો, તો કે આ શિયાળાની ઋતુ છે। ખાસ આપણે આ જે સ્ટોરી આપેલી છે પાયલવાળી સ્ટોરી એની અંદર આપણે ત્રણ ઋતુની વાત કરી, એક તો વિન્ટર, વિન્ટર એટલે કે શિયાળો, સમર, સમર એટલે કે ઉનાળો, અને મોનસૂન, મોનસૂન એટલે કે ચોમાસું। આ ત્રણેય ઋતુની વાત આપણે આની અંદર કરવામાં આવી છે। ચિત્રમાં જોઈએ લુક સી ઇઝ પાયલ, જુઓ આ પાયલ છે, સી ઇઝ મેકિંગ રંગોળી, જોઈ છે ને આપણે કે ચિત્રમાં તે શું કરે છે, મેકિંગ રંગોળી, રંગોળી બનાવે છે। હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, તેનો ભાઈ છે તે ફટાકડા ફોડી રહ્યો છે। હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, ઘર છે એની માતા શણગારી રહી છે, દીવા મૂકે છે, તોરણ બાંધે છે। આપણે પણ દિવાળીનો તહેવાર હોય ત્યારે આપણે પણ ફટાકડા ફોડીએ છીએ, ફોડીએ છીએ ને, પછી સરસ મજાની નવી નવી ડિઝાઇનવાળી રંગોળી કરીએ છીએ, આપણું ઘર છે એ સરસ મજાનું શણગારીએ છીએ,
આવી રીતના આપણું દિવાળી છે એ સરસ મજાની ઉજવીએ છીએ. તો આવી રીતના પાયલ પણ દિવાળીનો તહેવાર મનાવી રહી છે. ખાસ તો કે વિન્ટર એટલે કે શિયાળાની ઋતુમાં આ તહેવાર ઉજવે છે. ચલો જોઈએ બીજો ફકરો. લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. પાયલ છે એ કલરિંગ એટલે કે કલર કરી રહી છે. હર ફ્રેન્ડ્સ એટલે કે તેના મિત્રોને પાયલ કલર કરી રહી છે. કલરિંગ એટલે કે કલર ઉડાડી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. પાયલના મિત્રો રહ્યા એ પણ પાયલને કલર ઉડાડી રહ્યા છે. તે આર એન્જોઈંગ હોળી. આપણે ખબર પડી જ ગઈ છે કે કલર ઉડાડવાનો તહેવાર એટલે કયો, તો કે હોળીનો. તો તે આર એન્જોઈંગ હોળી. તે બધા એન્જોય કરે છે, આનંદ માણી રહ્યા છે. કયા તહેવારનો, તો કે હોળી તહેવારનો આનંદ માણી રહ્યા છે. ઇટ ઇઝ સમર. અને તે તહેવાર કેમ આવે છે, તો કે સમર. સમર એટલે કે ઉનાળો. આ તહેવાર ઉનાળાની અંદર આવે છે. તો આવી રીતના દિવાળી છે તે કેવી રીતના સેલિબ્રેટ કરે છે. આપણે જોયું કે પાયલ ઇઝ મેકિંગ રંગોલી, હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. આવી રીતના હોળી કેવી રીતના સેલિબ્રેટ કરે છે, એન્જોય કરે છે તેના મિત્રો સાથે, એના ફ્રેન્ડ સર્કલ સાથે. પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. પાયલ એના મિત્રોને કલર ઉડાડે છે. હર ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. એના મિત્રો તેને કલર ઉડાડી રહ્યા છે. આવી રીતના ઇટ ઇઝ સમર એટલે કે તે ઉનાળાનો સમય છે અને તેઓ હોળીનો તહેવાર માણી રહ્યા છે. ચાલો એના પછીનો ફકરો જોઈએ શું છે, તો કે બધા ગરબા રમે છે. ચિત્ર જોઈને ખબર પડી ને, ગરબા એટલે કે નવરાત્રીનો તહેવાર. લુક સી ઇઝ હેપી. જુઓ લુક પાયલ ઇઝ હેપી. જુઓ પાયલ હેપી છે, ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. તે ગરબા ડાન્સ કરી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ છે તે સિંગર છે, ગીત ગાય છે. સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ. તે ગરબા સોંગ ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા. પાયલ્સ ફ્રેન્ડ્સ એટલે કે પાયલના મિત્રો છે, આર ઓલ્સો તે પણ એન્જોય કરી રહ્યા છે, માણી રહ્યા છે. ધ ગરબા એટલે કે જે ગરબા રમે છે એ બધા પણ એન્જોય કરી રહ્યા છે. ઇટ ઇઝ મોન્સૂન. આ મોન્સૂન એટલે કે ચોમાસાની ઋતુ છે. જુઓ આ પાયલ છે તે ખૂબ ખુશ છે, હેપી છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. તે ગરબા ડાન્સ પરફોર્મ કરે છે એટલે કે નાચી રહી છે, ગરબા કરી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. આ ગીત ગાવાવાળા છે એ કોણ છે, તો કે એનું નામ છે કિંજલ. રેડી? અને સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ. અને તે કિંજલ છે એ સોંગ ગાય છે. અને પાયલ અને એના મિત્રો બધા ગરબા ડાન્સ કરી રહ્યા છે. ઇટ ઇઝ મોન્સૂન. અને મોન્સૂન એટલે કે ચોમાસાની ઋતુ. આ ચોમાસાની ઋતુ છે. ચલો આવી રીતના ત્રણ સિઝન એટલે કે ત્રણ ઋતુઓ, વિન્ટર, શિયાળો, મોન્સૂન એટલે ચોમાસું, અને સમર એટલે કે ઉનાળો. શિયાળો, ઉનાળો, ચોમાસું, આ ત્રણ ઋતુની વાત આપણે ત્રણ અલગ અલગ તહેવાર સાથે આપી છે. રેડી? દિવાળી, હોળી અને નવરાત્રિ. એના પછી તો કે પાયલ છે અને એના મિત્રો છે, દેખાય છે ને, એના પેરેન્ટ્સ માતા પિતા છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. પાયલ છે એનો આજે બર્થડે છે એટલે કેક કટિંગ કરે છે. જો ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. લુક સી ઇઝ હેપી. જુઓ તે કેટલી ખુશ છે. સી ઇઝ એન્જોઈંગ હરસેલ્ફ. તે પોતાની જાતે એન્જોય કરી રહી છે, આનંદ માણી રહી છે. જોયું? તો આવી રીતના આ પાયલવાળી સ્ટોરી છે. એમાં પાયલ એના મિત્રો સાથે કયો તહેવાર મનાવે છે, એના ફ્રેન્ડ સાથે નવરાત્રિનો તહેવાર, એના ફ્રેન્ડ સાથે હોળીનો તહેવાર, એના ફેમિલી સાથે દિવાળીનો તહેવાર મનાવી રહી છે. તો આપણે યાદ રાખવાનું છે કેવી રીતના કયો તહેવાર પાયલ આનંદ માણી રહી છે. ચલો સમજાઈ ગઈ છે બધાને સ્ટોરી સરસ મજાની. તો સામેની સાઈડ આપણે એક્ટિવિટી આપી છે, એમાં જરાક જોઈ લઈ. જેની અંદર આપ્યું છે વી ફાયર ક્રેકર્સ ઓન હોળી. હોળીનો તહેવાર હોય ત્યારે આપણે ફાયર ક્રેકર્સ, ક્રેકર્સ એટલે કે ફટાકડાઓ, આપણે છે એ હોળીનો તહેવાર હોય ત્યારે ફટાકડા ફોડીએ નહીં, એટલે વાક્ય થશે ફોલ્સ. ફોલ્સ એટલે કે ખોટું. આવી રીતના આ વાક્યમાં આપણે લખશું ફોલ્સ. ચલો વી આર મેકિંગ રંગોલી ઓન ઉત્તરાયણ. હમણાં ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે, તો ત્યારે આપણે બધા રંગોળી બનાવશું. બનાવશું રંગોળી? તો કે ના, આપણે ઉત્તરાયણનો તહેવાર આવશે એની અંદર રંગોળી બનાવવાના છીએ નહીં, કેમ કે ઉત્તરાયણમાં તો આપણે પતંગ ચગાવવાના છીએ. ચગાવશું ને બધા પતંગ? હા, તો આપણે રંગોળી તો ક્યારે બનાવીએ? દિવાળીએ. તો આપણે આ વાક્ય પણ બનશે ફોલ્સ, ખોટું બનશે. ચલો આગળ જોઈએ.
वी परफॉर्म गरबा ऑन नवरात्रि, नवरात्रि ना तेहवार नी अंदर गरबा रमीए छीए, तो ई वाक्य साचू बने ट्रू। वी डेकोरेट अवर हाउस होम अथवा तो हाउस होम ऑन न्यू ईयर, नव वर्ष होय त्यारे आपणुं घर छे ई सरस मजाना दीवाओ साथे आपणे शणगारीए, तो ते पण साचू बनशे ट्रू। वी ईट स्वीट एटले के आपणे स्वीट मीठाईओ खासुं, ઓન દિવાળી એટલે કે દિવાળીના તહેવારમાં આપણે મીઠાઈઓ ખાશો, તે પણ સાચું વાક્ય છે। તો આવી રીતના આપણા જે ટ્રુ ફોલ્સ છે તે વ્યવસ્થિત આપણે પાઠ્યપુસ્તકની અંદર પૂરી લેવાના છે। ચલો આગળ જોઈએ જોડકા। ઓન ક્રિસમસ, હા કે આપણે કોઈ પણ તહેવાર હોય તો એ પ્રમાણે એની શુભેચ્છા પાઠવીએ। દિવાળી હોય તો શું કહીએ? હેપી દિવાળી। નવું વર્ષ હોય તો કહીએ હેપી ન્યૂ યર। હોળી હોય તો કહીએ હેપી હોળી। તો એને રિલેટેડ જ આ આપણે છોડકા આપ્યા છે। ઓન ક્રિસમસ, ક્રિસમસ નો તહેવાર હોય, હમણાં જ ગયો રેડી, તો ક્રિસમસમાં આપણે શું કહીએ? તો કે મેરી ક્રિસમસ। શું કહીએ? મેરી ક્રિસમસ। તો બધા એની સાથે જોડી લેશે મેરી ક્રિસમસ। ઓન હોલી, હોળી નો તહેવાર હોય તો આપણે કહીએ હેપી હોલી રેડી, તો આપણે શું શુભકામના પાઠવીએ? હેપી હોલી। ઓન ન્યૂ યર, નવા વર્ષમાં શું કહીએ? હેપી ન્યૂ યર। શું કહીએ? તો કે હેપી ન્યૂ યર। ઓન દિવાળી, દિવાળીના દિવસે શું કહીએ? હેપી દિવાળી। આપણે શુભેચ્છા આપીને એકબીજા મિત્રોને અને સગા સંબંધીઓને દિવાળીના દિવસે શેના શુભેચ્છા આપી? તો કે હેપી દિવાળી। ઓન ઈદ, મુસલમાનનો તહેવાર છે, તો મુસલમાન જે લોકો હોય એ બધા એના ઈદના તહેવાર ઉપર શું કહેશે? ઓન ઈદ, તો ઈદમાં કહેશે ઈદ મુબારક, તો એની શુભેચ્છા આપી ત્યારે શું કહીએ આપણે? તો કે ઈદ મુબારક। આવી રીતના બધા જ તહેવારોમાં આપણે એના શુભેચ્છાઓ પાઠવવા માટે કયા શબ્દ વાપરીએ છીએ એના જોડકા અહીંયા જોડવાના છે। આગળ જોઈએ તો એક્ટિવિટી 4D છે, જેની અંદર આપણે સર્કલની અંદર બધા સ્પેલિંગ આપ્યા છે, એને હોળી, દિવાળી, બર્થડે અને કાઇટ ફ્લાઇંગ ડે, એની અંદર આપણે અલગ અલગ જે સ્પેલિંગ આવતા હોય તેને લખવાના છે। ચાલો, હોળી છે તો હોળીની અંદર આપણે કેનો ઉપયોગ કરીએ? ખ્યાલ જ છે બધાને, કલર્સ, એટલે કે કલરનો ઉપયોગ કરીએ છીએ। ચલો, દિવાળી છે તો દિવાળીની અંદર લેમ્પ, લેમ્પ એટલે કે આપણે જે કલર કલરના લેમ્પ વાપરીએ તો લેમ્પ લેશું। પછી દિયાસ, આની અંદર એ પણ નથી પણ આના સિવાયના પણ આપણે ઉમેરી શકીએ ને દિવાળીમાં બીજા શું? તો કે દિયાસ એટલે કે દીવાઓ, રંગોળી એટલે કે રંગોળીનો ઉપયોગ કરીએ છીએ। પછી ફાસ્ટેન્સ, ફાસ્ટેન્સ એટલે શું થાય? તો કે તોરણ, ફાસ્ટેન્સ છે એટલે કે તોરણ, તો કે એનો ઉપયોગ કરીએ છીએ, તોરણ બાંધીએ છીએ, સ્વીટ્સ મીઠાઈઓ ખાઈએ છીએ, ફ્લાવર્સ ફૂલડાથી સરસ મજાનું ડેકોરેટ કરીએ છીએ આપણું ઘર છે તે, તો આવી રીતના દિવાળીમાં આ લિસ્ટ લખી લેવાનું છે। ચાલો બર્થડે, તો બર્થડે ડેની અંદર શું આવે? તો કે બલૂન્સ, ફુગાવો આવે, કેન્ડલ્સ, મીણબત્તીઓનો ઉપયોગ કરીએ, કેક, બર્થડેમાં કેકનો ઉપયોગ કરીએ છીએ તો કેક। આગળ આવશે ગિફ્ટ, આપણા રિલેટિવ્સ આવ્યા હોય તો એ આપણે ગિફ્ટ આપે તો એમાં લખશું ગિફ્ટ, અને બધાને શું કરીએ આપણે બર્થડેમાં? ચોકલેટ વેચીએ તો ચોકલેટ્સ। આવી રીતના આપણો બર્થડે પણ સેલિબ્રેટ કરીએ એને રિલેટેડ શબ્દ એમાં લખીશું। આગળ છે કાઇટ ફ્લાઇંગ ડે, એટલે કે પતંગ ચગાવવાનો દિવસ એટલે કે ઉત્તરાયણ, તો એ ઉત્તરાયણમાં આપણે કેનો ઉપયોગ કરીએ? અકાઇટ એટલે કે પતંગનો ઉપયોગ કરીએ છીએ। તો આવી રીતના જે શબ્દોમાં રાઉન્ડ કર્યા છે એ શબ્દને આપણે આની અંદર ઉપયોગ કરીએ છીએ તો એની અંદર લખી લેશું। ચલો, સરસ મજાની સારા અક્ષરે આપણે આ ત્રણે ત્રણ જે ટ્રુ ફોલ્સ સાથે સાથે જોડકા અને જે એક્ટિવિટી છે ચિત્રમાંથી જોઈને સ્પેલિંગ લખવાના તે વ્યવસ્થિત પૂરી લેવાની છે। ચલો, આની જે એક્ટિવિટી છે તે આપણે આઈડિયલની અંદર જોઈએ। આઈડિયલ બુકની અંદર પેજ નંબર 20 ઉપર અને 21 ઉપર એની એક્ટિવિટી છે એ આપેલી છે રેડી, મેં કીધું એમ કે એના સ્પેલિંગ ઉચ્ચાર સહિત છે તો આપણે એમાંથી પાકું કરી શકીએ। ચાલો, એની એક્ટિવિટી છે આઈડિયલ બુકની અંદર જોઈએ। વી મેક રંગોળી ઓન દિવાળી, આપણે જે જોઈએ ને એ જ રિવિઝન સાથે છે રેડી। દિવાળી છે તો એ દિવાળીના દિવસે રંગોળી બનાવીએ, તો વાક્ય છે એ સાચું છે, તો આપણે લખશું રાઈટ, સાચાની નિશાની કરવાની। પાયલ્સ બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડી રહ્યો છે તેનો ભાઈ, પાયલનો ભાઈ ફટાકડા ફોડે છે, તે પણ સાચું છે, પણ ત્યાં ખાલી જગ્યા છે તો આપણે શું લખવાનું છે? ખાલી જગ્યામાં ક્રેકર્સ। પાયલ્સ મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, એટલે કે ઘર શણગારી રહ્યા છે તો ખાલી જગ્યામાં લખશું હોમ। દિવાળી કમ્સ ઇન ધ સીઝન ઓફ વિન્ટર, વિન્ટર એટલે કે શિયાળાના સમયમાં દિવાળી આવે છે, તો આપણે જોયું હતું કે હા દિવાળી છે એ વિન્ટરના સમયમાં આવે છે,
તો આપણે લખીએ તેમાં સાચું, રાઈટ ની નિશાની કરી લેશું. તો આવી રીતના પહેલામાં આવશે ક્રેકર્સ, હોમ, પછી તો કે રાઈટ ની નિશાની વિન્ટર છે, એમાં દિવાળી આવે. આગળ જોઈએ, ઇન વિચ સિઝન ડુ વી સેલિબ્રેટ હોળી. આપણે હોળી છે એ કઈ સિઝનની અંદર ઉજવીએ છીએ, કઈ ઋતુમાં આવે? તો કે વી સેલિબ્રેટ આપણે ઉજવીએ છીએ હોળી, હોળીનો તહેવાર ઇન સમર, એટલે કે સમર ઉનાળાની અંદર આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ. વોટ ડુ વી ડુ ઓન હોળી? વોટ એટલે કે શું કરીએ છીએ આપણે, ડુ એટલે કે કરીએ છીએ, ઓન હોળી હોળીના તહેવારમાં આપણે શું કરીએ છીએ? તો કે ઓન હોળી હોળીના તહેવારમાં વી કલર અવર ફ્રેન્ડ્સ, આપણે કલર કરીએ છીએ અવર ફ્રેન્ડ્સ એટલે કે આપણા મિત્રોને, એન્ડ આપણા મિત્રો છે એની સાથે આપણે શું કરીએ, કલર કરીએ છીએ, એમ પાયલ કરતા હતા એ, અને શું કરીએ છીએ, રિલેટિવ્સ હોય, આપણા મિત્ર હોય એની સાથે પણ આપણે છે એ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. રિલેટિવ્સ વિથ ગુલાલ, ગુલાલ ઉડાડી અને આપણા સંબંધીઓ સાથે પણ ઉજવીએ છીએ. વેન ડુ વી પરફોર્મ ગરબા? આપણે ગરબા છે એ ક્યારે પરફોર્મ કરીએ છીએ? વી પરફોર્મ ગરબા ડ્યુરિંગ નવરાત્રી, આપણે ગરબા નવરાત્રી દરમિયાન કરીએ છીએ. વી સિંગિંગ ગરબા સોંગ, ગરબા સોંગ કોણ ગાતું હતું? આપણે ખબર જ છે, કિંજલ ઇઝ સિંગિંગ ગરબા સોંગ, ગરબા સોંગ કિંજલ ગાય છે. હુઈ ઇઝ ઇન્જોઈંગ હર બર્થડે, એનો જન્મદિવસ કોણ ઇન્જોય કરે છે? પાયલ ઇઝ ઇન્જોઈંગ હર બર્થડે, પાયલ એનો જન્મદિવસ ઇન્જોય કરે છે. આગળ જોયું, વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ, ઉત્તરાયણના દિવસે આપણે કાઇટ પતંગ ચગાવીએ છીએ, સાચું. વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી, દિવાળીના દિવસે આપણે સ્વીટ મીઠાઈઓ ખાઈએ છીએ, સાચું. ચલો, રાઈટ નેમ ઓફ નેશનલ ફેસ્ટિવલ્સ, આપણા જે બીજા નેશનલ આપણા ફેસ્ટિવલ્સ છે એના નામ લખવાના છે. ફેસ્ટિવલ્સ એટલે કે આપણા તહેવારો, પણ કેવા તહેવારો? નેશનલ, નેશનલ એટલે કે આપણા રાષ્ટ્રીય તહેવારો. રાષ્ટ્રીય તહેવારો આપણા ક્યાં છે આપણે બધાને ખાસ ખબર જ છે, કયા કયા બે રાષ્ટ્રીય તહેવારો? એક તો આપણો 15મી ઓગસ્ટ અને બીજું છે 26મી જાન્યુઆરી. તો આપણે આમાં લખીશું ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે. તો પહેલામાં લખીએ બધા જ વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિપેન્ડન્સ ડે, પહેલામાં આવશે ઇન્ડિપેન્ડન્સ ડે. ડે નો સમય તો નીચે લખી લેવાનો, એટલે આ બે તહેવારો રહ્યા રિપબ્લિક ડે એટલે કે સ્વતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે. રેડી? પ્રજાસત્તાક દિવસ અને રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. રેડ? ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે, આવી રીતના આપણે બેના સ્પેલિંગ રાષ્ટ્રીય તહેવારો છે લખી લેવાના છે. ચાલો, વી ફાયર ક્રેકર્સ ઓન હોળી, આપણે હોળીના તહેવાર હોય ત્યારે આપણે ક્રેકર્સ ફટાકડા ફોડીએ છીએ, તો આ ખોટું છે, હોળીમાં કોઈ ફટાકડા ફોડે નહીં. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ, ઉત્તરાયણમાં રંગોળી બનાવીએ, તો એ પણ ખોટું છે. જો ચાલો, વી ફાયર ક્રેકર્સ ઓન હોળી, હોળીના તહેવારમાં આપણે ક્રેકર્સ ફટાકડા સળગાવીએ, ખોટું છે, ફોડીએ, ખોટું છે. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ, ઉત્તરાયણમાં આપણે રંગોળી બનાવી, પણ ખોટું છે. વી ડેકોરેટ અવર હોમ ઓન ન્યૂ યર, નવા વર્ષના દિવસે આપણું ઘર છે એ શણગારીએ, તો તે સાચું છે. તો એમાં લખશું રાઈટ એટલે કે સાચાની નિશાની. તો આવી રીતના છે કે આપણે આપણી પાયલવાળી સ્ટોરી અને એને રિલેટેડ જેટલા પ્રશ્ન હતા એ પ્રશ્ન પાઠ્યપુસ્તકની અંદર અને આની અંદર આઈડિયલ બુકની અંદર પણ પૂરી લેવાના છે. સાથે સાથે જે પાઠ્યપુસ્તકની અંદર આપણે કોઈ ઋતુ એ જ છે, ક્રિસમસની અંદર મેરી ક્રિસમસ, હોળીમાં હેપી હોળી, ન્યૂ યરમાં હેપી ન્યૂ યર, દિવાળીમાં હેપી દિવાળી, ઈદમાં ઈદ મુબારક, ઈદ મુબારક. હવે આ બે નવા તહેવાર, ઓન 15th ઓગસ્ટ એટલે કે 15મી ઓગસ્ટ છે, તો 15મી ઓગસ્ટ છે એની અંદર શું આવશે? તો કે શી, સી
હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, રેડી 15મી ઓગસ્ટમાં કહીએ આપણે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, અને 26મી જાન્યુઆરી એટલે કે હેપી રિપબ્લિક ડે, હેપી રિપબ્લિક ડે એટલે કે 15મી ઓગસ્ટમાં હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, 15મી ઓગસ્ટમાં હેપી ઇન્ડિપેન્ડન્સ ડે સી લખવાનું છે, અને 7મો છે હેપી રિપબ્લિક ડે એટલે એમાં આવશે જી, એમાં આવશે જી, તો ડી એફ ઈ એ બી સી જી આવી રીતના આપણે પૂરી લેવાનો છે. રેડી, પાઠ્યપુસ્તકમાં જે પૂર્યું છે તે જ છે, પણ સાથે સાથે આપણે નવરાત્રિનું અલગ આપ્યું છે, તેની અંદર દાંડિયા ઉમેરી દેવાના અને ગાર્લેન્ડ્સ એટલે કે માળાઓ ઉમેરી દેવાની, એટલે જે આપણે આ કૌંસની અંદર શબ્દ છે એને રિલેટેડ આમાંથી ગોતી અને આપણે પૂરવાનું છે. ચાલો, આની અંદરથી જે છે એ શબ્દ લેતા જવાના અને આની અંદર પૂરી લેવાના છે. પાઠ્યમાં પૂર્યા એ જ છે આ ચારે ચાર ટોપિક, પણ સાથે નવરાત્રિ ઉમેરી દેવાનું છે, અને કાઇટ ફ્લાઇંગ ડેમાં જે ચીકી છે એ પણ ઉમેરી દેવાનું છે. તો આ પીડીએફ હું તમને મોકલીશ, વ્યવસ્થિત પૂરી લેવાની છે. રેડી, બધા જ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે કે કેવી રીતના અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરવાનું છે. ચાલો, અહીંયા સુધી બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની આઈડિયલ બુકમાં પૂરી લેશે. આ પ્રશ્ન એમસીક્યુ સાચા ખોટા અને પ્રશ્ન સાથે સાથે આ જોડકા અને આ ફકરો છે તે પાઠ્યમાં આપણે પૂરાવ્યો એના આધારિત જ છે. આની પીડીએફ હું તમને મોકલીશ, એમાંથી જોઈ અને આપણે આઈડિયલ બુકમાં પૂરી લેશું. આઈડિયલની જ પીડીએફ મોકલીશ. ઓકે, નમસ્તે.